આજે આપણે એમએસ પેઇન્ટની અંદર ટ્રિક્સ જોશું, જેની અંદર આપણે અમેઝિંગ બેકગ્રાઉન્ડ બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકાશે. જેના માટે સૌથી ફર્સ્ટ આપણને એમએસ પેઇન્ટ સ્ટાર્ટ કરવું પડશે. ત્યાર પછી કંટ્રોલ પ્લસ ઈ કીબોર્ડમાંથી પ્રેસ કરશું એટલે ઇમેજ પ્રોપર્ટી નામનું ડાયલોગ બોક્સ આવશે, જેની અંદર પિક્સલ અને વિથમાં 14 અને હાઇટમાં 9 અને ઓકે આપશું. આ કરવાથી આપણી ફાઇલની અંદર પેઇન્ટની અંદર આ ટાઈપનું બેકગ્રાઉન્ડ બનાવી શકાશે અથવા આ રીતની લાઇટ્સ ટાઈપનું બેકગ્રાઉન્ડ દર્શાવવું હોય તો બની શકશે અથવા કલરફુલ લાઇટ આ રીતના દર્શાવી હોય તો પણ યુઝ કરી શકાશે અને રેડ કલરની લાઇટ આ રીતના દર્શાવી શકે થઈ શકશે. અને આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ. ફર્સ્ટ આપણે પેઇન્ટની અંદર રનની અંદર એમએસ પેઇન્ટ કંટ્રોલ ઈ પ્રેસ કરશું, જેની અંદર સાઇઝ પિક્સલ અને કલર વર્કિંગ એરિયાની સાઇઝ નાની થઈ જશે એટલે આપણે અહીંથી વ્યૂમાંથી ઝૂમ કરી દઈશું મેક્સિમમ ઝૂમ, અથવા નીચે સ્ક્રોલ કરીને પણ ઝૂમ કરી શકાશે. ત્યારબાદ હોમની અંદર અહીંયાથી આપણને કલર સિલેક્ટ કરવાના રહેશે. અહીંયાથી લાઇનની સાઇઝ નાની કરી દઈએ. અહીંયાથી જે છે આપણે લાઇન પ્રમાણે અહીંયાથી લાઇન ડ્રો કરવાની રહેશે. ત્યાર પછી જે બીજો કલર જોઈતો હોય એ પ્રમાણે અહીંયાથી આપણે લાઇન પછી બીજો કલર, તો એ રીતના જેટલા પણ આપણી પાસે કલર હોય જે લાઇનમાં જોતા એ પ્રમાણે કલર કરી અને સેટ કરશું. અત્યારે આપણી પાસે જે છે તૈયાર સેટ કરી રાખેલું છે કલર, તો એ પ્રમાણે આપણે લઈએ. ઝૂમ હવે અત્યારે આપણી પાસે આ ફાઇલ દેખાય રહી છે. અહીંયાથી આપણે એને ફાઇલમાં સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડની અંદર ફિલ આપશું. ત્યાર પછી આપણે એને મિનિમાઇઝ કરશું. આ સ્ક્રીન ઉપર આપણું જે ડેસ્કટોપ ઉપર બેકગ્રાઉન્ડ બની ગયું. પેઇન્ટની અંદર બીજું બેકગ્રાઉન્ડ આપણે ચેક કરીએ. લાઇટ દર્શાવી છે આપણને વ્યૂ ઝૂમ ફાઇલ ની અંદર સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં ફિલ. આ બીજી ટાઈપનું બેકગ્રાઉન્ડ આપણી પાસે બની જશે. સેમ એ જ રીતના ફાઇલમાંથી આપણે ત્રીજું બેકગ્રાઉન્ડ લઈ ફિલ બેકગ્રાઉન્ડ આ નેક્સ્ટ બેકગ્રાઉન્ડ દે. એ જ રીતે આપણે ઓપન મિક્સ ફિલ
आ रीते आपणे अमेजिंग बेकग्राउंड बनावी शकाशे। हवे अत्यारे आपणे एक न्यू आपणी रीते कोई पण बनाववुं होय तो सपोज न्यू फाइल झूम इन एवं अहींयाथी आपणे फर्स्ट फिल कलर मांथी ब्लेक कलर फिल कर देशुं। त्यार पछी पेन्सिलनी मददथी आपणने जे प्रकारनी लाइटिंग दर्शावी होय ए प्रमाणेनी लाइट्स आपणे अहींयाथी लेशुं। ધારો કે આપણને અહીંયાથી કોઈ પણ કલર રાખવું છે, યલો લાઇટ દર્શાવી છે આપણને, તો અહીંયાથી એક એક ડોટ વચ્ચે વચ્ચેથી આપણે કરશું। હવે અહીંયાથી આપણે સિલેક્ટ કરી કંટ્રોલ સાથે સાઈડમાં કોપી કરી લેશું। હવે આપણે આને સેટ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં ફિલ અને ફાઇલ સેવ કરવાનું પૂછે, આપણે એને કોઈ પણ ફાઇલનું નામ આપી દઈએ, મિનિમાઇઝ કરી તો આ રીતના લાઇટ્સ બનાવી શકાશે। તો આજના ટોપિકની અંદર આટલું જ।